પ્રકરણ એક. બે મહારાજ્યો. કનોજનો રાજા હર્ષવર્ધન. હર્ષવર્ધનનું શાસન અને તેનો વહીવટ. સારાંશ. હર્ષવર્ધનનો શાસનકાળ ઈસવીસન 606 થી 647 સુધીનો રહ્યો હતો. તેના પિતા પ્રભાકરવર્ધનનું અવસાન થતાં મોટાભાઈ રાજ્યવર્ધન ગાદી સંભાળતા હતા. પરંતુ તેમના ભાઈનું ગૌડ રાજવી શશાંકના દગાને કારણે મૃત્યુ થયું. ઉપરાંત બહેન રાજ્યશ્રીને માળવાના રાજા દેવગુપ્તે કેદ કરી. આમ આવી વિકટ પરિસ્થિતિમાં આગેવાનોની સલાહથી હર્ષવર્ધને થાણેશ્વર એટલે કે હાલના પંજાબ હરિયાણાની ગાદી સંભાળી હતી. સૈદ્ધાંતિક સમજ. વનવાસી સ્ત્રીઓ અને બૌદ્ધ સાધુ દિવાકર મિત્રની મદદથી હર્ષવર્ધને પોતાની બહેનને વિંધ્યોના જંગલમાં સતી થતા અટકાવી તેમજ કનોજને સ્વહસ્તક લીધું. ત્યારબાદ તેણે દેવગુપ્તને હરાવ્યો અને ગૌડ રાજવી શશાંક પર આક્રમણની વ્યૂહરચના હેઠળ કામરૂપ આસામના રાજા ભાસ્કર વર્મન સાથે સારા મૈત્રી સંબંધો વિકસાવી રાજવી શશાંકને પણ હારનો સામનો કરાવ્યો. આ ઉપરાંત માળવા અને સૌરાષ્ટ્ર પર સમગ્ર વ્યવસ્થાતંત્ર પર હર્ષવર્ધન પોતે જાતે દેખરેખ રાખતો હતો. આ ઉપરાંત તે રાજ્યના અલગ ભાગોમાં પ્રવાસ કરવા માટે પોતાની દિનચર્યાને 3 ભાગમાં વહેંચતો હતો. પ્રથમ ભાગ વહીવટ માટે અને બાકીના 2 ભાગ પ્રજાકલ્યાણ અને ધાર્મિક કાર્યો માટે ફાળવતો. વહીવટમાં તે ન્યાયી અને ફરજ પાલનમાં એટલો નિયમિત હતો કે તે ભોજનને પણ ભૂલી જતો. પરંતુ સમય જતા દક્ષિણના ચાલુક્યના રાજવી પુલકેશી બીજા સાથે યુદ્ધમાં સફળતા ન મળતા તેને 7 વર્ષની વિજયયાત્રા કરીને વિશાળ સામ્રાજ્ય પ્રસ્થાપિત કર્યું. શાસન દરમિયાન થયેલા સુધારાઓ. સારાંશ. હર્ષવર્ધને પોતાના સમયમાં પ્રજા માટે ઘણા સુધારા કર્યા હતા. આ સુધારા પોતાની પ્રજાને સારામાં સારું જીવન આપવા માટે કરવામાં આવ્યા હતા. આ માટે હર્ષવર્ધને વિવિધ ક્ષેત્રોના વિકાસ પર પણ ધ્યાન આપ્યું હતું. સૈદ્ધાંતિક સમજ. હર્ષવર્ધને અનેક વિશ્રાંતિ ગૃહો, વાવ, કૂવો, તળાવ, મઠો અને વિહાર બંધાવ્યા હતા. ઉપરાંત તેણે જીવહિંસા પર પ્રતિબંધ ફરમાવ્યો હતો. હર્ષના શાસન દરમિયાન થયેલા સુધારાઓ. સૈદ્ધાંતિક સમજ. હવે પ્રતિ વર્ષે 1 બૌદ્ધ ધર્મ ચર્ચા સભા અને દર 5 વર્ષે પ્રયાગ મુકામે મોટી ધર્મ પરિષદ અને દાન મહોત્સવનું આયોજન કરતો. ઉપરાંત આયોજન દરમિયાન પોતાનો ભંડાર અને શરીર પરના આભૂષણો ખાલી થઈ જાય ત્યાં સુધી દાન આપતો. સુસંસ્કૃત સાહિત્યકાર અને મહાકવિ બાણભટ્ટની પ્રખ્યાત કૃતિઓ હર્ષચરિત અને કાદંબરી સંસ્કૃત સાહિત્યમાં અજોડ સ્થાન ધરાવે છે. હર્ષવર્ધન પોતે સાહિત્યકાર હોવાથી તેણે નાગાનંદ, રત્નાવલી અને પ્રિયદર્શિકા નામના 3 નાટકો રચ્યા હતા, જેમાંથી ઘણી મહત્વની બાબતો હર્ષચરિતમાંથી આજે આપણને જાણવા મળે છે. નાલંદા વિદ્યાપીઠ. સારાંશ. પહેલાના સમયમાં પણ શિક્ષણનું ખૂબ મહત્વ રહ્યું છે. ઋષિઓ દ્વારા, આચાર્યો દ્વારા અથવા તો દેવગુરુઓ દ્વારા લોકોને તેમજ બાળકોને શસ્ત્રવિદ્યા સાથે ધાર્મિક બાબતોનું પણ
જ્ઞાન આપવામાં આવતું હતું. આમ હર્ષવર્ધન દ્વારા નાલંદા વિદ્યાપીઠને પણ એક અલગ જ ઓળખ બનવામાં મદદ મળી છે. સૈદ્ધાંતિક સમજ. હર્ષવર્ધને પોતાના રાજ્યની નાલંદા વિદ્યાપીઠ તેમજ તેના આચાર્ય શીલભદ્રને જરૂરી બધી સહાય આપીને દેશ વિદેશમાં પ્રસિદ્ધિ અપાવી હતી. આ ઉપરાંત હર્ષવર્ધન દ્વારા વિદ્યાપીઠના નિભાવ માટે 100 જેટલા ગામો ફાળવવામાં આવ્યા હતા. રસાયણશાસ્ત્રી નાગાર્જુન, કે જેણે લોહ, સોમલ અને ભસ્મનો ઔષધિ તરીકે ઉપયોગ કરવાનું સૂચવ્યું, તે પણ નાલંદા વિદ્યાપીઠનો જ એક ભાગ હતો. આ ઉપરાંત વિદ્યાપીઠમાં પ્રવેશવા પ્રવેશ પરીક્ષા પસાર કરવી પડતી તેમજ તેમાં રહેવા, જમવા અને શિક્ષણ મેળવવાની વ્યવસ્થા નિઃશુલ્ક હતી. વિદ્યાપીઠના ભવ્ય અને સમૃદ્ધ પુસ્તકાલયનું નામ ધર્મગંજ રાખવામાં આવ્યું હતું. ક્યુ એન સાંગ અને તેણે વર્ણવેલું લોકોનું જીવન. સારાંશ. એક ચીની મુસાફર કે જેણે સૌથી વધુ ભારત ભ્રમણ કરેલું હતું, તેણે પોતાના પ્રવાસ દરમિયાન લોકોના જીવન વિશે ઘણી વાતો વર્ણવેલી છે. આ ચીની મુસાફર એટલે યુ એન ચાંગ. તેણે બૌદ્ધ ધર્મના અભ્યાસ માટે 5 વર્ષ સુધી નાલંદા વિદ્યાપીઠમાં અભ્યાસ કર્યો હતો. સૈદ્ધાંતિક સમજ. યુ એન ચાંગે 15 વર્ષ સુધી ભારતના વિવિધ ભાગમાં ફરી સામાજિક, રાજકીય અને ધાર્મિક બાબતોનું વર્ણન કર્યું હતું. આ ઉપરાંત ઈસવીસન 645માં તે ચીન પરત ફર્યો અને સાથે પુસ્તકો, અવશેષો અને મૂર્તિઓ સાથે લેતો ગયો. પરંતુ આ પહેલા તેણે હર્ષ દ્વારા ઉજવેલ પ્રયાગની 6ઠી બૌદ્ધ ધર્મ પરિષદમાં હાજરી આપી હતી. તેણે વર્ણવેલા નગર અને લોકોના જીવન મુજબ તત્કાલીન નગરો અને ગામોને ફરતી કિલ્લેબંધી કરવામાં આવતી અને પ્રવેશ માટે મોટા દરવાજા રાખવામાં આવતા હતા. સમાજમાં મુખ્ય 4 વર્ણો હતા. પડદા પ્રથા અને આંતરજ્ઞાતીય લગ્ન પ્રથા પ્રચલિત નહોતી તેમજ સતી પ્રથા, બાળ લગ્નો અને બહુલગ્નોની પ્રથા શરૂ થઈ. લોકો ખોરાકમાં દૂધ અને તેની બનાવટો તેમજ ઘઉં, ચોખા, ફળ અને શાકભાજીનો છૂટથી ઉપયોગ કરતા હતા. તેઓના વસ્ત્રો પણ સફેદ અને સ્વચ્છ હતા, જેમ કે પુરુષોમાં ધોતી અને સ્ત્રીઓમાં સાડી મુખ્ય હતા. તેમના અલંકારોમાં વેઢ, વીંટીઓ, કંગન, કડા, હાર વગેરેનો સમાવેશ થતો હતો. આ ઉપરાંત મનોરંજનમાં શતરંજ અને સોગઠાબાજી તેમજ નટ અને મદારીઓ દ્વારા લોકોનું મનોરંજન કરવામાં આવતું હતું. વેપારના વિનિમયમાં સોના ચાંદી ઉપરાંત અલંકારો, મૂર્તિઓ, હાથીદાંત અને ઇમારતી લાકડા બનાવવાની તેમજ તેની નિકાસ કરવામાં આવતી હતી. હર્ષવર્ધનના સમય દરમિયાન રોમમાંથી ઘણું સોનું વેપારને કારણે ભારતમાં આવતું હતું, જેથી ભારતની સમૃદ્ધિ વધતી જતી હતી. બધા ધર્મ જેવા કે હિન્દુ, બૌદ્ધ અને જૈન ધર્મ પાળતી પ્રજામાં સર્વધર્મ સંભાવની ભાવના રાખવામાં આવતી હતી. યુએન ચાંગના જણાવ્યા પ્રમાણે 100 બૌદ્ધ મઠો હતા. આ ઉપરાંત તેમનું પ્રજાજીવન સાદું, સાત્વિક, ખૂબ જ સુખી
સદાચારી અને ન્યાય તથા સત્ય પર આધારિત હતું, તેમજ છળકપટ કે વચનફેરને તેઓ પાપકર્મ સમજતા હતા. વાતાપીના રાજા પુલકેશી બીજાની રાજગાદી સુધીની યાત્રા. સારાંશ: હર્ષવર્ધન જેવો જ અન્ય એક રાજા દક્ષિણ ભારતમાં થઈ ગયો હતો, જેનું નામ પુલકેશી બીજા હતું. તે ખૂબ જ પરાક્રમી રાજા હતો, તેમજ તેના સમયમાં ખૂબ જ કળાનો વિકાસ થયો હોવાનું મનાય છે. સૈદ્ધાંતિક સમજ: પુલકેશી પહેલા ખૂબ બળવાન રાજા હતા, કે જે દક્ષિણ ભારતમાં ચાલુક્ય એટલે કે સોલંકી વંશ, વાતાપી નગરમાં એટલે કે બાદામી કર્ણાટક રાજધાની રાખી રાજ્ય ચલાવતો હતો. તેણે અશ્વમેઘ યજ્ઞ કર્યો હતો, જેમાં વરાહાવતારનું ચિહ્ન રાખવામાં આવ્યું હતું. પુલકેશી પહેલા પછી તેનો પુત્ર કીર્તિવર્મા ગાદીએ આવ્યો, તેમજ ત્યારબાદ તેનો ભાઈ મંગલેશ રાજા આવ્યો, જેણે વાતાપીમાં નમૂનેદાર વિષ્ણુ મંદિર બંધાવ્યું હતું. અંતમાં સત્યાશ્રય પુલકેશી બીજો ગાદી પર આવ્યો હતો. બીજો અને તેણે જીતેલા નગરો. સારાંશ: ચાલુક્ય એટલે કે સોલંકી વંશનો રાજા પુલકેશી બીજો ઈસવીસન 610 થી 642ના સમયગાળામાં થયો હતો. તે ઘણો પ્રતાપી અને બહાદુર યોદ્ધો હોવાથી તેણે 30 વર્ષ ચાલુક્ય વંશમાં રાજ્ય કર્યું હતું. પુલકેશી બીજો વીર હોવાની સાથે કળાનો શોખીન પણ હતો. તેના સમયમાં વાતાપી અને ધારાપુરીની ગુફાઓ નિર્માણ પામી હતી. સૈદ્ધાંતિક સમજ: તેણે ઘણી લડાઈઓ પણ જીતી, જેમ કે પ્રથમ લાટ એટલે કે દક્ષિણ ગુજરાત અને પછી ગુર્જર એટલે કે ઉત્તર ગુજરાત જીતેલા. ઉપરાંત તેણે કૃષ્ણા અને ગોદાવરી વચ્ચેના વેંગી પ્રદેશો પર પણ વિજય પ્રાપ્ત કર્યો, તેમજ આંધ્રપ્રદેશને પોતાના કબજામાં લીધું હતું. પોતાની રાજધાની વાતાપીને તેણે ખૂબ સુંદર નગરી બનાવી હતી. કનોજનો રાજા હર્ષવર્ધન જ્યારે પોતાની વિજય કૂચ આગળ વધારતો, હતો ત્યારે દક્ષિણનો પુલકેશી બીજો ઉત્તર તરફ જતો હતો, જ્યાં બંને મહારાજાઓ નર્મદા પાસે ભેગા થયા અને મોટું યુદ્ધ થયું, જેમાં હર્ષવર્ધનને હાર મળવાથી તેની વિજયકૂચ થંભી ગઈ અને આ કારણથી કનોજનું સામ્રાજ્ય નર્મદા સુધી આવીને અટકી ગયું. તે જ સમયમાં અજંતાની ગુફાઓ નિર્માણ પામી હતી. આ ઉપરાંત હ્યુએનત્સાંગ હિન્દમાં ફરતો ફરતો દક્ષિણ ભારતમાં પુલકેશી બીજાના દરબારમાં ગયેલો અને તેના ખૂબ વખાણ પણ કર્યા હતા. હર્ષ અને પુલકેશી બીજા સમકાલીન રાજા હોવાથી હર્ષ અમુક યુદ્ધો પછી અટકી ગયો, જ્યારે પુલકેશી બીજો ન અટક્યો. તેથી કાંચીવરમના પલ્લવ વંશના રાજા સાથે યુદ્ધમાં લડતા લડતા તે મૃત્યુ પામ્યો. આ સમય ઈસવીસન 642નો હતો, જ્યારે હર્ષવર્ધન તેમના મૃત્યુ પછી 5 વર્ષે અવસાન પામ્યા. આમ તેઓ હિન્દના ઇતિહાસમાં છેલ્લા હિન્દુ સમ્રાટ હતા. હવે વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણ અહીં પૂર્ણ થાય છે.